कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने हेत थी जय स्वामी नारायण। वाला भक्तों, आ 2020 ની સાલ થી આપણે જે યુવા સભાનો કોર્સ, એ પ્રમાણે આપણે આપણી સભાઓ ચલાવવાની છે, એમાં આજે લાઈવ સભા છે, આવતું વીક રિવ્યુનું છે, એના પછી કંઈક કોન્ફરન્સ છે, દરેકને બધા ડિટેલથી મળતું હશે, નહીં મળતું હોય સંતો ગોઠવીને કરશે। આ યુવા સભાનો આ પહેલો કોર્સ છે, એની અંદર આજ મારે ઓરડે એનું પદ 3 છે, ગુણાતીતાનંદ સ્વામીની પ્રકરણ 1:30 વાત છે અને ગોવર્ધન શેઠનું એક ચરિત્ર છે। આ 3 બાબતો છે, એમાં આપણે જે આજ મારે ઓરડે સદગુરુ પ્રેમાનંદ સ્વામીનું રચેલું પદ છે એનું 3 પદ આ કોર્સની અંદર અહીંયા આગળ સંતો દ્વારા મૂકેલું છે, એ પદને આપણે પહેલાં ગાન કરી લઈશું બધા સાથે જ। બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ સર્વે સાંભળથી રે, શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજો મય રે, રવિ શશિ કોટિક વારને જાય શીતળ શાંત છે રે, તેજની ઉપમાનવ દેવાય તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તનો રે, માયા કાળ પુરુષ પ્રદાન સૌને વશ કરો રે, સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય મારી મરજી વિના રે, કોઈ તે તરનો નવ તોડાય એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નારી મેં તો તમયા ગળે રે, વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે, આવ્યો ધામ તકી ધરી દે પ્રેમાનંદ ના રે, વાલો
સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ ચાર પદોની રચના કરી છે. સત્સંગની અંદર આ બહુ પ્રખ્યાત છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામીના નામે આજ મારે ઓરડે ત્યાંથી શરૂ થાય છે અને છેલ્લે પ્રેમાનંદ સ્વામીનું ચોથું પદ, એમાં ત્રીજું પદ છે. આ પદનો ઇતિહાસ ઘણી બધી જુદી જુદી રીતે મળે છે, પણ એક વાત બહુ પાક્કી છે કે આજ મારે ઓરડે આ પદનું જે ત્રીજું અને ચોથું પદ છે આ કીર્તનનું, એ સ્વયં શ્રીજી મહારાજે લખેલું છે. ક્યાંક એવી વાત છે કે પ્રેમાનંદ સ્વામીને ચાતુર્માસમાં ચાર પદની રચના નિત્ય કરવી આવો નિયમ હતો અને પછી જ જમવું. તો સ્વામીએ આજે મહારાજના જેવા દર્શન કર્યા હતા, આજ મારે ઓરડે એ પદ લખવાની શરૂઆત કરી. બે પદ લખાના, પછી ત્રીજા પદથી સ્વામીની કલમ અટકી ગઈ. શ્રીજી મહારાજે સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે ઠાકોરી જમાડવા ના આવ્યા? સ્વામી કે ભૂખ નહોતી. મહારાજ કે હાચું કહો. ત્યારે સ્વામી કે મહારાજ આ કીર્તનોના બે જ પદ થયા છે. અને પછી સ્વામીને સ્નાન કરવા જવું હતું, સ્વામી સ્નાન કરવા ગયા અને મહારાજે એ બે પદ લખ્યા, આજે ત્રીજું ને ચોથું. ક્યાંક એવી વાત છે કે સ્વામી બે પદ લખ્યા મહારાજના વર્ણનના અને સ્વામી ક્યાંક ઠાકોરી જમાડવા ગયા અને એ ટાઈમ દરમિયાન મહારાજે 40 મિનિટમાં આ બે પદ લખ્યા. એવા અલગ અલગ ઇતિહાસો બધી રીતે મળે છે, પણ વાત એટલી પાકી થાય છે દરેક ઇતિહાસોમાંથી કે પદ ત્રીજું અને ચોથું લખ્યા છે મહારાજે. ચરિત્ર છે એ અલગ અલગ રીતે વર્ણવવામાં આવતા હોય અને સ્મૃતિ ઉપરથી થતું હોય, અને ઘણા ઇતિહાસો એવા હોય કે કોઈકે જોયું અને કોઈકે સંપૂર્ણ ના પણ જોયું હોય. આજે મેં સભા અત્યારે સાંજે કરી, પછી હું ઉપર ગયો, પછી ઉપર ગયા પછી મેં શું પ્રવૃત્તિ કરી એ કદાચ કોઈએ જોઈ તો કોઈને એમ લાગ્યું કે સ્વામી તો હરિભક્તો આરે રૂમમાં બેઠા હતા, કોઈને લાગ્યું કે સ્વામી કંઈ કામમાં હશે. પણ હું ખરેખર સભા કરીને અહીં સુધી આવ્યો ત્યાં સુધી મારી જેટલી પ્રવૃત્તિ કમ્પ્લીટલી છે એ દરેક પાસે 100% ગ્રાફ હોય નહીં. હવ હવની સમજણ પ્રમાણે બધા લખે અને હવ હવના અનુભવ પ્રમાણે લખે. એમ ભગવાનના ચરિત્રોની અંદર આપણે એક માણસ હોઈએ તો એ આપણું આવું થતું હોય તો ભગવાનના ચરિત્રો તો બહુ પ્રકારના હોય. પણ જે મહારાજનું આખું વર્ણન છે ને પહેલા ને બીજા પદનું, એવું છે કે અરદેસર કોટવાડ જે સુરતની અંદર બહુ મોટા અરદેસર પારસી જે કહેવાય ને એ બહુ મોટા ભગત હતા, એ ખરેખર પોતે અબજદ ખાન ત્યાંનો નવાબ હતો, એના એ પોતે એ જમાનાની અંદર ત્યાંના દીવાન હતા. પછી બ્રિટિશનું રાજ થયું ત્યારે ત્યાંના એ કમિશનર તરીકે, સુરતના કમિશનર તરીકે બ્રિટિશ ગવર્મેન્ટે એને નોંધેલા. એના પિતા ધનજી શાહ મૂળ દિલ્હીના હતા, સુરતમાં નોકરી પ્રસંગે આવવાનું થયેલું અને એક વખત એવું થયેલું કે અરદેસરજી દિલ્હીના મૂળ આ લોકો વતની એટલે દિલ્હી ગયેલા અને ત્યાંથી કપૂરના હાર તોરા બાજુબંધ આ બધું દિલ્હીથી ખરીદીને લાવેલા. ત્યારે હરિભગત નહોતા, બે ટોપલા ભરીને ખરીદીને લાવેલા. એમાં સુરતના સત્સંગીઓ ભાઈચંદ શેઠ ને ગોવિંદ શેઠ એમને કંઈક કામ પ્રસંગે મળવા ગયા હતા, કંઈક એમને કામ હશે, મોટા શેઠિયાઓ આના અંગ્રેજી સરકારના ગવર્નર કમિશનર એટલે એને મળવા ગયા. એ દરમિયાન એને આ કપૂરના પેલા ટોપલાઓ બધા હાર તોડાના જોયા, કપૂરના બનાવેલા. એટલે એમને કીધું બે જણે કે આમાંથી એક ટોપલો અમને મળે, અમારે અમારા ભગવાન સ્વામિનારાયણ છે એમના માટે લઈ જવા છે. એટલે અરદેસરજીએ ત્યારે આપેલા અને એ લોકોએ ગઢપુરમાં મહારાજને આવીને આપ્યા. પછી મહારાજે એ બધું ધારણ કર્યું, એ બધા કપૂરના આભૂષણો મહારાજે ધારણ કર્યા અને એ પ્રેમાનંદ સ્વામીએ દર્શન કરીને આખું આજ મારે ઓરડેના બે પદો લખ્યા. એક ઇતિહાસ એવો છે. જ્યારે મહારાજ એ સભા ભરીને બેઠા ત્યારે આ ત્રીજું ને ચોથા પદની જે વાતો છે એ મહારાજે સભામાં ગઢપુરમાં કરી છે, એવો પણ ઇતિહાસની અંદર વાતો છે. અને શ્રીજી મહારાજે પછી અરદેસર પાસે જ્યારે પેલા બે પાછા ગયા સુરત ત્યારે એમને અરદેસરે પૂછ્યું. અરદેસરને એવો એક પ્રોબ્લેમ આવેલો કે કોઈ એને ફસાવી દીધેલા, નોકરીમાંથી એને બરખાસ્ત કરેલા. અને ત્યારે અરદેસર કોટવાડે ભાઈચંદ શેઠને કીધેલું કે આ પૃથ્વી પર કોઈ એવા ખરા કે આપણી પ્રત્યેક રક્ષા કરે,
ભાઈચંદ શેઠ કે છે પણ તમને હા પડે તો અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, એ પ્રત્યક્ષ છે. તમારા કપૂરના હાર તોરા બધું અમે એના માટે જ લઈ ગયા હતા, અમારે કાંઈ પહેરવાનો હતા, અને એ તમારી રક્ષા કરશે. અને ત્યારે અર્ધેશ્વરજીને જે પરચો પૂર્યો છે એ નિષ્કુળાન સ્વામીએ પરચાની અંદર 151માં પ્રકરણમાં નોંધ્યું છે. કરદેસરને મહારાજે રાત્રે સ્વપ્નમાં ચાંદલો કર્યો અને ચાંદલો કરીને કીધું કે તમને તમારી નોકરી પાછી મળશે. અને પછી અર્ધેશ્વરને પાછી નોકરી મળી ગઈ. પછી એ ભગવાનના ભગત થયા. પછી આખો બધો બહુ લાંબો આખો અર્ધેશ્વર કોટવાડની આખી કથા છે, એક વખત આખી કથા આખો ઇતિહાસ બહુ સાંભળવા જેવો છે એનો, એ લઈશું આપણે. પણ આવી રીતે એ જે મહારાજને અર્ધેશ્વર કોટવાડના જે આ કપૂરના બધા ઘરેના દાગીના જે બધા ગયેલા એ પહેર્યા, પ્રેમાનંદ સ્વામીએ ત્યારે બે પદની રચના કરી. ત્રીજું ને ચોથું પદ પ્રેમાનંદ સ્વામી અધૂરું મૂકીને ગયા એ શ્રીજી મહારાજે લખેલા છે, એ આ પદ છે. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, ભગવાનનું અક્ષરધામ. શ્રીજી મહારાજે પોતે પોતાનું ધામ અક્ષરધામ કહ્યું. પંચાળાનું પહેલું વચનામૃત છે. આપણે ઘણી વખત આ વાત સાંભળી છે, છતાં પણ આવી વાતોને જેટલી વાર મનન કરીએ એટલી વાર ઓછી છે, કારણ કે આ જીવને યાદ તો કાંઈ રહેતું નથી. બીજું બધું યાદ રહે છે પણ એક વચનામૃત યાદ રહેતું નથી. અને વચનામૃતનો જબરો અભ્યાસ 2020માં કરાવવો છે. આ 2-4 સંકલ્પ બહુ પાકા કર્યા છે, ભજન સ્મરણ કરવા કરાવવાના અને વચનામૃતનું જબરજસ્ત વાંચન ને પ્રશ્નોત્તરી કરવાનું. આ બહુ પાકું નક્કી રાખ્યું છે કે આ વર્ષે કરાવવું જ છે. અને તમારે બધા એવો આગ્રહ રાખવાનો કે સેવા બધી પડતી મૂકીને કથામાં પહેલું પહોંચવાનું. કથા ચાલે ને બધી સેવાઓ પછી રવિવાર આવીને સેવા કરવાની આવે, એવું કરી દેવું છે. ચિરાયુ ભગત સેવા ક્યારે આવીને કરવાની? રવિવારે. શનિવાર તો કેવળ કથા વાર્તાને ભજન માટે કરવો પડશે આપણે બધાને. સેવાનો કોઈ અંત આવતો નથી અને આપણી કથા વાર્તાને ભજન અટકી જાય એટલે એને હાવ અત્યારે હવે સ્ટોપ કરી દેવાની. મહારાજ કહે છે કે બુદ્ધિ પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, તે કરતાં રાજાનું સુખ અધિક છે, તેથી દેવતાનું સુખ અધિક છે, તેથી ઇન્દ્રનું અધિક છે, તેથી બૃહસ્પતિનું છે, તેથી બ્રહ્માનું છે, તેથી વૈકુંઠ લોકનું એટલે કે ભગવાન વિષ્ણુના લોકનું સુખ અધિક છે, લક્ષ્મીનારાયણ દેવ. તેથી ગોલોકનું સુખ તે અધિક છે, એનાથી ભગવાન શ્રીકૃષ્ણ એમનું ગોલોક ધામ છે એ ધામનું સુખ અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. હરિકૃષ્ણ ભગત સમજાય છે? ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. પેલું બધું અધિક અધિક અને અક્ષરધામનું સુખ કેવું છે? અતિ અધિક. અને શ્રીજી મહારાજ શું કહે છે? મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. મારું ધામ અક્ષરધામ છે જેનું નામ અક્ષર છે. ભગવાને એમ ના કીધું મારું ધામ ગોલોક છે, ભગવાને એમ ના કીધું મારું ધામ વૈકુંઠ છે, મારું ધામ અક્ષરધામ છે, હું અક્ષરધામનો અધિપતિ છું. બીજું શું કીધું? અતિ તેજોમય રે રવિ શશિ કોટિક વારને જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે તે ભગવાનનું ધામ કેવું છે. પ્રથમ પ્રકરણનું અલ્પેશ તમે ના બોલતા, પ્રથમ પ્રકરણનું કયું વચનામૃત? 12મું વચનામૃત. કયું વચનામૃત? 12મું. આગળ કયું વાંચ્યું? પંચાળાનું પહેલું. બસ આટલું યાદ રાખશો તો એ ગણું છે. આ ઈદમ કરવું છે આપણે.
હવે આ બધા રેફરન્સો તો કેટલી વાર કથાઓમાં દીધા હોય તેનો અર્થ કે કાં તો કથાનું મનન અને ચિંતવન કરતા નથી આપણે, અને કાં તો આ શાસ્ત્રનું બરાબર વાંચન કરતા નથી, બેમાંથી એક છે. કશું ના કરે ને, તમે કથાઓ જેટલી કરેલી છે ને પૂર્વે, જેટલી કથાઓ હજુ આજ અત્યારની બેઠા છે ત્યારથી આગલી કથાઓ જેટલી કરી, એમાં તમે ખાલી કથાઓ જ સાંભળો ને તો તમને અડધો અડધ વચનો રેફરન્સ તો કથામાં જ તૈયાર થઈ જાય. વચનામૃતનો અભ્યાસ ના કરાય કંઈ નહીં, પણ કથાઓનું રેકોર્ડિંગ સાંભળ્યા કરવાનું તોય યાદ રહી જાય. પ્રથમનું 12મું ભગવાનનું ધામ કેવું છે સાંભળો. જે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે, અખંડ છે, એને આપણે બહુ ડીપલી નથી સમજવું, પણ આપણે દ્રષ્ટાંત મહારાજ કે છે એ સાંભળો. જેમ પર્વત વૃક્ષાદિકે સહિત અને મનુષ્ય પશુ પક્ષ્યાદિકની જે આકૃતિ તેને સહિત, એવી જે આ સમગ્ર પૃથ્વી, આ પૃથ્વીમાં જેટલા મનુષ્ય પશુ પક્ષી બધું દેખાય છે ને એ બધું, એ સમગ્ર પૃથ્વી કાચની હોય, પશુ કાચના, પક્ષી કાચના, ઝાડવા કાચના, માનસ કાચના, પૃથ્વી પણ કાચની, બધું જ કાચ કાચ ને કાચ, આખી કાચની હોય, અને આકાશને વિશે સમગ્ર તારા, જેટલા તારા છે એ સર્વ સૂર્ય હોય, જેટલા તારા છે શું હોય? સૂર્ય. આખી પૃથ્વીને પૃથ્વીના જીવો શું હોય? કાચ, અને બધા સૂર્ય હોય. પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. બોલો, અંતરમાં અક્ષરધામ ધારવું હોય તો ધારવા માટેનો ઉપાય શ્રીજી મહારાજે વચનામૃતમાં આપ્યો છે. ખાલી કલ્પના કરો કે આખી પૃથ્વી કાચની, અનંત સૂર્યનો પ્રકાશ પડતો હોય, એ ઝગમગ ઝગમગ કેવું થતું હોય, એવો ભગવાનનું ધામ છે. આ તો એક ઉપમા આપીને સમજાવ્યું છે, ભગવાનનું ધામ તો એનાથી કંઈક જુદું છે, પણ આ લોકના માણસને સમજાવવા આ લોકનું દ્રષ્ટાંત જ લેવું પડે ને. અહીં કેવી રીતે સમજાય કે ભગવાનનું ઉદર કેવું? તો કે પીપળના પાન સરખું. હવે પીપળાનું પાન ક્યાં, મહારાજનું ઉદર ક્યાં? પણ આને સમજાવવા, અને અક્કલ પીપળના પાનની જ છે, એટલે એની અક્કલ પ્રમાણે દેવું પડે, સમજાયું? પણ ભગવાનનું ઉદર એને પીપળના પાનની ઉપમા સંભવે નહીં. ભગવાન તો અનુપમ છે, વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ નામ નેરેલો. અનુપમ એટલે કે તમે જેને એઝ ગુડ એઝ, ઇંગ્લિશમાં ખબર ને હું થોડું ભણતો ત્યારે આવતું કે એઝ ગુડ એઝ એટલે કોકના જેવું કંઈક એવું સમજાવવા વપરાય ને, એઝ ગુડ એઝ, એમ તમે ભગવાનને કોઈ ઉપમા ના આપી શકો, અનુપમ છે. પણ ભગવાનને જે ઉપમા દીધી કે પીપળના પાન સરખું ઉદર છે, આંખો ભગવાનની આવી છે, આ બધું જે દીધું છે એ તો માણસને સમજાવવા માટે, પણ ભગવાન તો અનુપમ છે, એને કોઈની ઉપમા સંભવે નહીં એવા છે. આવું ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ, તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે, અને દેહ મૂક્યા પછી એ તેજોમય ભગવાનનું ધામ એને પામે છે. લો, આપણે જ્યાં જવાનું છે એની તો આપણને ખબર હોવી જોઈએ ને કે કેવી જગ્યા છે. આપણે કોઈ જગ્યાએ ફરવા જવું હોય તો પહેલાં બધું રિસર્ચ કરી લઈએ ને ગૂગલ ઉપર કે ભાઈ કેવું છે. અહીંથી આપણે માનસરોની યાત્રામાં જવાના હતા તો બધા કેવું પૂછતા હતા, કઈ હોટલમાં ઉતારો છે, હોટલનું નામ આપો, એડ્રેસ આપો, તો ક્યાંય કોઈને રસ્તામાં તો રાખવાના નહોતા, પણ છતાં પણ બધાએ પહેલાં સર્ચ કરી લે, ઓનલાઈન જોવે કે આ કેવું છે, આ રિસોર્ટ કેવી છે, આ હોટલ કેવી છે, આ જગ્યા કેવી છે. પણ કોઈ દિવસ આપણે જે ધામમાં જઈને અખંડ રહેવું છે એનો વિચાર, એ બાજુનો કેમેરો, એ બાજુનો ગૂગલમાં કંઈક સર્ચ કર્યું કોઈ દિવસ કે હાલો ભાઈ એ સર્ચ કરીએ, અને એ ગૂગલ બહાર નથી, એ ગૂગલ ક્યાં છે? અંદર છે. એ ધામ બહાર નથી, એ ધામ અંદર છે. અંદર ખોળવાનું છે, બહાર નથી ખોળવાનું. બહાર તો સ્વામી વાતોમાં કે લાખ મણ લોઢાનો ગોળો નાખો તો વાયુના ઘસર કે ઘસા તો રાઈ જેવો રાઈ થઈ જાય એવડું દૂર છે. હવે બહાર તો આપણો દૂરબીન ના પૂગે, પણ અંદર જો તો અણુમાત્ર છેટે નથી, એવું પ્રથમનું 9મું વચનામૃત કહે છે. અણુમાત્ર છેટે નથી ભગવાનનું ધામ. અંદર તેજો મય ભગવાનનું ધામ હૃદયને વિશે જોવું હોય ને મહારાજને સિંહાસનમાં બિરાજમાન કરવા હોય, અંત્યના 9મા પ્રમાણે જાનપણારૂપ દરવાજા પર ઉભા રહીને અંદર તેજ તેજ ને તેજ તેજ મધ્ય ભગવાન બેઠા છે, અનંત મુક્તો બેઠા છે, મારો આત્મા છે એ જ અક્ષરધામ છે, આવું ધારીને જીવવાનું છે. બોલો, આવું અનુસંધાન તો આપણને રહેતું નથી, આપણને તો અનુસંધાન બીજા બધા રહેશે, ફલાનો ભાઈ છું, ફલાનું કામ છે, અને આ કરવાનું છે. માટે એ ભૂમિકાએ જીવવા શ્રીજી મહારાજે કહ્યું
કે મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. નિષ્કુળાન સ્વામી 64 પદીમાં લખે છે, અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા રે છે પ્રભુજીની પાસરે. ગાવ તમારી ભેગા. તમારા કરતા ઓલી સભાન કેમ આવડી જાય છે પેલા, ખબર છે? કારણ કે આ પદ મેં ઘણી વખત ગાયેલા છે. એ લોકો આ રેકોર્ડ કરીને સાંભળતા હોય, અને આપણે તો કોઈ ધામમાં બધું જ ધામ અહીંયા આગળ છે, એટલે કોઈ દાડો સાંભળવાનું હોય નહીં, ક્યારે ગાયું ખબર હોય નહીં, કઈ કથામાં ગાયું તું, ક્યાં ગાયું તું, કયું છે આ, કઈ જગ્યાએ અનંતમુક્ત આનંદ ભર્યા છે કોને ખબર? વેદાંત ભગત પથારીમાં પડીએ રાતે 2 વાગે ને સવારે 12 વાગે, એ જ સુખ. આ ધામ ને આ બધું તેજ ને બધું આ હું બધું છે જે પેલામાં મજા આવે, આમ 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 ફોનની અંદર ને જે આમ કોમ્પ્યુટરમાં મજા આવે એમાં જે આમાં હું આરું લેવાનું. લો આમ બેઠા બેઠા અંદર જોવાનું, હું અંદર જોવાનું અંધારું, એના કરતાં આમ કોમ્પ્યુટરમાં બેઠા હોય ને એક પછી એક યુટ્યુબની ચેનલો જતી હોય ને તમારું બધું હાલતું હોય ને કેવી મજા આવે. 4-5-10 કલાક ક્યાં નીકળી જાય. અનંત મુક્ત જાય આનંદે ભર્યા રે છે પ્રભુજીની પાસે રે. સુખ સુખ જ્યાં સુખ ના દરિયા ત્યાં વસી રહ્યા વાસ રે. તેજ તેજ જિયા તેજ અંબાર તેજોમય તન તેના રે. તેજોમય જિયા સરવે આકાર સુખહિયે સુખ એના રે. તે તેજ મધ્ય સિંહાસન શોભે તિયા બેઠા બહુ નામી રે. નિષ્કુળાનંદ કહે મન લોભે પૂર્ણ પુરુષોત્તમ પામી રે. મોટા સંતોએ આ બધા ગ્રંથો કર્યા છે. કોના માટે કર્યા છે? આપણા માટે કર્યા છે. આ જગતનો અંધકાર આપણી ઉપર સવાર ના થઈ જાય ને એટલે આ સંતોએ ધામનું વર્ણન લખ્યું. ખાલી આપણે આમ સાંભળીએ ને તો એ હૃદયમાં પરમ શાંતિ થઈ જાય. તેજોમય જ્યાં સર્વે આકાર તેજોમય તન તેના, તેજ મધ્ય સિંહાસન શોભે. મહારાજે મધ્યના 13મા વચનમાં કીધું, અમારા હૃદયને વિશે એકલું તેજ થઈ રહ્યું છે. એ તેજને વિશે એક ભગવાનની મૂર્તિ છે, સિંહાસનમાં બેઠેલી જણાય છે. ક્યારેક હરતી જણાય છે, ક્યારેક ઊભી જણાય છે, ક્યારેક બેઠી જણાય છે. લોયાના 14મામાં કીધું, એક તેજનો રાશિ છે અને એને મધ્ય એક પુરુષોત્તમ નારાયણની મૂર્તિ છે, અને અનંત મુક્તો એ મૂર્તિને જોઈને એક ધારા સામું બેઠા છે. એ ધામને આપણે પામવાનું છે. એ ધામ વિષયક બિલકુલ વિચાર જ નહીં 365 દિવસમાં. એ આપણું બહુ કાચું કામ કહેવાય. 365 દિવસમાં એક વખત વિચાર ના આવે કે જે ઘરમાં જઈને રહેવું છે, ઘર કેવું છે એનો વિચાર ના કરીએ તો કાચું કામ કહેવાય. અને એ વિચાર કઈ ગરડે ગડપણ થતો નથી. જે મુક્તાનંદ સ્વામી થયા છે ને એ જુવાનીમાંથી થયા છે. જે બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી એ જુવાનીમાંથી થયા છે, ગરડે ગડપણ. જે દાદા ખાચર પર્વતભાઈ થયા છે એ જુવાનીમાંથી થયા છે, ગરડે ગડપણ કોઈ દાદો ખાચર ને પર્વતભાઈ થતો નથી. એ તો પહેલેથી જ એવા હતા. જે 14, 15, 17, 18, 20, 25, 30 વર્ષ જયારે જુવાની બરાબર ખરેખરી ખીલેલી હોય ત્યારે જ ભગવાનનું ભજન થાય, ત્યારે જ ભગવાનનું ધ્યાન થાય, ત્યારે જ સાચી સેવા થાય, ત્યારે જ સદગુરુને સેવાય, ત્યારે જ સંતોનો સમાગમ થાય. હવે આ ભૂપેન્દ્રભાઈ કે હું લીલું જ્યુસ પીપીને 2 વર્ષ કેટલા મહિના થયા થાકી ગયો કે હજુ વજન ઘટતું જ નથી. મેં કીધું હવે 65 વર્ષે શું ઘટે? હવે ના ઘટે, કારણ કે એ ગમે એટલું લીલું જ્યુસ પીવો, આખે આખું ગ્રીન જ્યુસ પીએ દે રાખો તોય ના ઘટે. ભાઈ એક ઉપાય બતાવ્યો છે, હવે એ કરશો તો ઘટશે. પણ બહુ અઘરું છે 65 વર્ષે વજન ઘટાડવું, એટલે બહુ અઘરું છે. પણ 30 વર્ષે વજન ઘટાડવું હોય ને, 25 વર્ષે ઘટાડવું હોય ને, 20 વર્ષે ઘટાડવું હોય ને તો ઘટી જાય, સહજ ઘટી જાય. એવી રીતે 20-25 વર્ષે ભજનની ટેવ પાડી હોય ને તો એ 50 વર્ષે ભજન કરતો થાય. બાકી કોઈ એવું વિચારે કે હું 60 વર્ષનો થઈશ ત્યારે ધ્યાન ભજન કરીશ, ત્યાર પછી તેજ મધ્ય મૂર્તિ ધારવા પ્રયત્ન કરીશ, તો ના થાય.
પછી હાઈટ વર્ષે તો જે પેલું ગૂગલ, મને તો બીજું કંઈ આવડતું જ નહીં, બે જ નામ આવડે છે, યુટ્યુબ ને ગૂગલ. પણ આપણો લોયાધામ પરિવારનો યુવાન એવો ના હોય કે નવરો બેઠો ફોન ગોળવ્યા કરે, નવરો બેઠો કોમ્પ્યુટર ઘૂમડ્યા કરે, એવો યુવાન ના જોઈએ. એ એવો જોઈએ, નવરો બેઠો કોમ્પ્યુટર ઘૂમેડે પણ એની અંદર એક પછી એક. હાલો ભાઈ, ગુરુજીની આ કથા હમણાં વડોદરા ગુરુકુલમાં થઈ છે, હમણાં જ હરિગીતાની કથા આલે છે, હાલો એ સાંભળો યુટ્યુબ પર. હમણાં 11:30 થી લોયાધામ પરિવાર સભા 1/2020 થી પહેલી સભા ગુરુજી વડોદરા ગુરુકુલમાં લોયાધામ પરિવાર સભાની આજ કરવાના છે. 11:30 થી 1 જાગો, કઈ વાંધો નથી. હમણાં ત્યાં 10 વાગે ચાલુ શરૂ થશે, અહીંયા 11:30 થયા હશે. 11:30 થી 1 કોમ્પ્યુટર ઘુમાડો, વાંધો નહીં. સુરસ્વામીની, હરિચરણ સાગરની કથા, બીજી સંતોની કરેલી કથા, હૃદય પ્રકાશની કથા, હમણાં મનગંજન આલે છે, નિજ મન પરતક મનની થોડી સાંભળો, કેવી લડાઈ હોય, વાંધો નથી. એવું ઘુમેડીએ આપણે, પણ કથા વાર્તાના અંગ જબરા કરીએ. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, અતિ તેજોમય રવિ શશી કોટિક વારને જાય. પાછું તેજ છે, તેજ કેવું હોય? આ લાઈટ ચાલુ છે અને અડવું હોય તો કેવી લાગે? આ ટ્યુબલાઇટો ચાલુ છે અને અડવી હોય તો કેવી લાગે? ગરમ લાગે ને. તેજનો ગુણધર્મ જ છે ગરમ, પણ ભગવાનના ધામમાં તેજનો ગુણધર્મ બદલાઈ જાય છે. તેજ છે, ઉપમા કેવી આપી? આખી કાચની પૃથ્વી, કરોડો સૂર્ય. હવે કરોડો સૂર્ય તારા જેટલા સૂર્ય હોય તો એનો તાપ કેટલો લાગે? બળી જાય ને બધું. પણ અક્ષરધામની અંદર કેવું છે ખબર છે? કરોડો સૂર્ય અને કરોડો ચંદ્રનો પ્રકાશ છે, પણ શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવા, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. શીતળ શાંત અક્ષરધામમાં જઈને બેહેણ એટલે ટાઢું 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 થઈ જાય. અને એ ધામમાં જઈને આપણે બેહવું છે, એ ધામ સુધી આપણે દ્રષ્ટિ પહોંચાડવી છે. નિષ્કુળાન સ્વામી કહે છે, જેની નજર પહોંચી ગઈ છેક સાબાસ સમજણ એની, જેની નજર છેક પહોંચી ગઈ છે એને સાબાસ છે. અને હવે તો ભગવાનના ધામમાં જ ઠેક પૂગવું છે, પણ વચમાં કોઈ ઠેકાને તુચ્છ વિષય પંચ વિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી, એવો સૌ દ્રઢ નિશ્ચય રાખજો. ઠેક ક્યાં પહોંચવું છે? ભગવાનના ધામમાં, પંચાળાનું પહેલું. એની અંદર શ્રીજી મહારાજ કે ઠેક અક્ષરધામમાં પહોંચવું છે, માટે સંકલ્પ પાકો રાખો. ભગવાનના ધામનું તેજ છે, પણ તેજ કેવું છે? ટાઢું છે. જે તેજનો ધર્મ ખરેખર છે કેવો? ગરમ. પણ ભગવાનના ધામનું એ તેજ લાગે છે કેવું? શીતળ. ભગવાનની મૂર્તિ, ભગવાનના ધામનું તેજ એવું છે. એક વખત એક ચરિત્ર છે, સાંભળજો, આખું આ અક્ષરધામનું વર્ણન છે ને એવું જ ચરિત્ર છે. એક દિવસ અયોધ્યામાં ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને ખોડામાં બેસાડીને રમાડતા હતા. ચરિત્રની સાથે સાથે ચરિત્રનું હૃદયમાં ધ્યાન કરતા જજો. ચરિત્ર બહુ સુખદાયી છે. ચરિત્ર આપણા અંતરના મળને ટાળે છે. જ્ઞાનની વાતો એ તો થોડીક સમજવાની હોય, ઘી કેટલુંક પીવાય, ઘી તો થોડુંક જ હોય ને, આ ચરિત્ર છે ને એ પચી શકે. એકવાર મા પોતાના ખોડામાં મહારાજને રમાડતા હતા ઘનશ્યામ રૂપે, અને મુખારવિંદ નિરખતા હતા મહારાજનો. અતિશય પ્રેમાતુર થઈ ગયા. એ વખતે પોતાની સ્મૃતિ થઈ આવી કે ઘનશ્યામ મહારાજ જન્મ્યા ત્યારે બ્રહ્માદિક દેવોએ આવીને કહ્યું હતું કે તમારે ત્યાં અક્ષરધામના પતિ પુરુષોત્તમ નારાયણ અવતાર લેશે. તો તે અક્ષરધામને બીજા અવતારોના ધામ ઘનશ્યામ મહારાજ મને ક્યારે દેખાડશે? ભક્તિ માતાને આવો સંકલ્પ થયો, ક્યારે દેખાડશે? ત્યારે એ વખતે અંતર્યામી ઘનશ્યામ મહારાજે માતા સામે દ્રષ્ટિ કરી, તરત સમાધિ થઈ ગઈ. અને ઘનશ્યામ મહારાજ આગળ ચાલ્યા અને પાછળ ભક્તિ માતા ચાલ્યા, સમાધિમાં આગળ આગળ ચાલવા લાગ્યા. ઇન્દ્રાદિક દેવતાઓના 5 લોક જોઈને બ્રહ્માના 7 લોકમાં ગયા. ત્યાં બ્રહ્માએ સામા ઉઠીને ઘનશ્યામ મહારાજનો કેટલોક સત્કાર કર્યો, એટલે કે આ બ્રહ્માંડ છે ને એનો સૌથી ટોચનો માળ, 14મો માળ ઉપરનો, બ્રહ્માનો ફ્લેટ સૌથી ઉપર છે, ત્યાં પહોંચ્યા. ત્યાં બ્રહ્માજીએ સત્કાર કર્યો, આરતી ઉતારી, સ્તુતિ કરી, પગે લાગ્યા. પછી વૈરાટના લોકમાં ગયા, એ એનાથી ઉપર છે.
વૈરાટે ઘનશ્યામ મહારાજની આરતી સ્તુતિ કરીને પગે લાગીને કહ્યું, હે મહારાજ, મારી આવરદા અડધી થઈ ત્યારે આજ ભલા દર્શન દીધા. એમ કહીને કેટલીક ભેટ સામગ્રી ધરીને પગે લાગ્યા, ત્યાંથી મહતત્વના લોકમાં ગયા. ત્યાંથી 24 તત્વોએ આવીને ઘનશ્યામ મહારાજની સ્તુતિ કરીને આરતી ઉતારીને પગે લાગ્યા. પછી પ્રધાન પુરુષના લોકમાં ગયા. ત્યાંના મુક્ત હરિના કીર્તનનું ગાન કરતા હતા એ સાંભળીને ભક્તિમાતા અતિશય રાજી થયા અને જાણ્યું, જે મારા પુત્ર ઘનશ્યામ એના ગુણ ગાય છે. પછી પ્રધાન પુરુષ સામા આવ્યા અને ઘનશ્યામ મહારાજને પગે લાગીને વિનંતી કરવા લાગ્યા. ત્યારે ભક્તિમાતાએ તે પુરુષની સ્ત્રીને કહ્યું કે આવા પવિત્ર તમે કોણ છો? ત્યારે એ બોલી, મારું નામ પ્રધાન છે અને આ મારા પતિ પુરુષ છે. આ તમારા પુત્ર ઘનશ્યામ મહારાજ એના દાસ દાસી છીએ. અમારા સરખા અનંત કોટી જોડલા છે. તે સર્વેના પતિ મૂળ માય અને મૂળ પુરુષ છે. તમારા પુત્ર ઘનશ્યામ મહારાજની આજ્ઞાથી ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે છે. આ સાંભળીને ભક્તિમાતા પુરુષ પ્રકૃતિના લોકમાં ગયા. ત્યાં પુરુષ પ્રકૃતિ સામા આવ્યા, ઘનશ્યામ મહારાજની સ્તુતિ કરીને પગે લાગ્યા. એ વખતે ત્યાં અનેક પ્રધાન પુરુષને સામગ્રીના થાળ ભરીને ઉભેલા જોયા. ત્યારે ભક્તિમાતાએ પૂછ્યું, આ કોણ છે? ત્યારે માયા બોલી, આ સર્વે પ્રધાન પુરુષ છે, તે તમારા ઘનશ્યામ મહારાજના દાસ દાસ્યો છે. ઘનશ્યામ મહારાજ તો અક્ષરધામના પતિ છે. ત્યાં બ્રહ્મા વિષ્ણુ શિવ ને ઇન્દ્રાદિક દેવ થકી અવાય તેમ નથી, એવું અક્ષરધામ છે. તે ધામમાંથી રામકૃષ્ણાદિક અનંત અવતાર તે આ તમારા ઘનશ્યામ મહારાજની આજ્ઞાથી થાય છે. તે તો પોતે સર્વના નિયંતા છે, સ્વતંત્ર છે અને અક્ષરના મુક્તો પર પરતંત્ર છે. આ બધું જ્યારે ભક્તિ માતાએ સાંભળ્યું ત્યારે એમને મહારાજની મોટપ સમજાની. પછી પુરુષ પ્રકૃતિએ ઘનશ્યામ મહારાજની પૂજા આરતી કરીને ભેટ ધરીને પગે લાગ્યા. ભક્તિમાતા ઘનશ્યામ મહારાજ સાથે અક્ષરધામમાં ગયા. હવે આ છેલ્લું અક્ષરધામ ત્યાં પહોંચ્યા. ત્યાંની શોભા જોઈને ભક્તિમાતા અતિશય રાજી થયા. પોતે બીજા ઘણા ધામ જોયા પણ આ જેવું બીજું કોઈ ધામ દેખાનું નહીં. દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. બ્રહ્માદિક ઈશ્વરો પણ અક્ષરધામમાં જઈ શકતા નથી એવું શાસ્ત્રો કહે છે. એવું અક્ષરધામ છે. અને ત્યાં ભક્તિમાતા ગયા. કોટી કોટી સૂર્યચંદ્રનો પ્રકાશ અક્ષરધામમાં પ્રકાશ આગળ ખદ્યોત જેવો ભાસતો હતો. ખદ્યોત એટલે આજ્ઞા જેવો. જેને શ્રુત્યો બ્રહ્મપુર કહીને વર્ણવે છે તે ધામમાં અનંત મુક્તો મૂર્તિમાન અક્ષર રહે છે. તે અક્ષરધામમાં કામ ક્રોધ લોભાધિક નથી. તે ધામને વિશે સ્ત્રી પુરુષ એવો ભેદ નથી. બીજા ધામોમાં સ્ત્રી અને પુરુષ એવો ભેદ છે. ગોલોકમાં ગોપીઓ અને ગોપ છે. વૈકુંઠની અંદર પણ એ પ્રકારનો ભેદ છે. અક્ષરધામમાં કોઈ સ્ત્રી નથી ને કોઈ પુરુષ નથી. અને જ્યાં સુધી આપણને એવું ભાન રહે કે હું સ્ત્રી છું હું પુરુષ છું ત્યાં સુધી પ્રોબ્લેમ મોટો છે. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપણને સર્વને આજ્ઞા કરી કે ભક્તિ કેવી રીતે કરવી. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય કૃષ્ણ ભક્તિશ્ચ સર્વદા. ત્રણ દેહથી પોતાના આત્માને પૃથક માનીને બ્રહ્મરૂપે, હું નથી સ્ત્રી, હું નથી પુરુષ, આપણે પુરુષ સ્ત્રી છીએ જ નહીં, આ શરીર પુરુષ અને સ્ત્રી છે, આપણે પોતે પુરુષ કે સ્ત્રી નથી. કે આ આત્મા જ્યારે સ્ત્રીના શરીરમાં જાય ત્યારે સ્ત્રીના હાવભાવ કરવા લાગે, આ આત્મા પુરુષના શરીરમાં આવે ત્યારે પુરુષના હાવભાવ કરવા લાગે, આ આત્મા સિંહના શરીરમાં જાય તો સિંહના હાવભાવ કરવા લાગે. શરીર પ્રમાણે આત્મા થાય છે. આત્મા સ્ત્રી પણ નથી પુરુષ પણ નથી. આત્મા તો ચૈતન્ય તત્વ છે. અક્ષરધામનો મુક્ત છે એની મોટા મોટી આ સ્થિતિ છે કે એને પોતે હું બ્રહ્મરૂપ છું. એટલે આપણે નિત્ય એક વસ્તુનું ભજન કરવું જોઈએ કે હું તો ભગવાનનો દાસ છું અને બ્રહ્મરૂપ એવો ભગવાનનો મુક્ત છું, બ્રહ્મરૂપ. અને તમને ખબર છે, માની લો કે આપણને ગળ્યું બહુ ભાવે છે, બહુ ગળ્યું ભાવે છે, પણ આપણને ડોક્ટરે કીધું કે હવે જો તમે ખાંડ ખાશો તો તમારી કિડની ફેલ થઈ જશે. કિડની ફેલ થશે તો તમારે ડાયાલિસિસ કરવું પડશે અને જીવવાના ચાન્સીસ ઘટી જશે. તે દિવસથી ખાંડ અને આપણે બે જુદા પડી જઈએ કે ના પડી જઈએ? પડી જ જઈએ. એના વિના જ એ આપણી સામે આવે તો આપણને દુશ્મન લાગે, જુદા પડી જવાય. એવી રીતે અનુસંધાન જેટલું રહે કે હું બ્રહ્મરૂપ એવો ભગવાનનો ભક્ત છું આ શરીરને છે ને, તો બરાબર છે. બાકી તો અઘરું છે, બેઠાડ જીવન ને આપણું. એટલે અક્ષરધામના મુક્તો માએ ત્યાં કેવું જોયું ખબર છે? માએ ત્યાં એવું જોયું
જે મુક્ત જેમ મન માહી મનોર્થ ધારે તેવું સ્વરૂપ નિજનું બની જાય ત્યારે દેખી કૃપાળુ પ્રભુ થાય પ્રસન્ન માટે કોઈ સજે નિજ સ્વરૂપ સુપાત્ર ઘાટે કોઈક મુક્ત મનિમાનક રૂપ થાય કોઈક દેવ તરુ તુલ્ય તહા જનાય કોઈક કોઈ પલંગ નવરંગ નિજાંગ ભાષે કોઈ ધ્વજા કળશ રૂપ ધરી પ્રકાશે કોઈ ધજા થાય કોઈ કળશ થાય કોઈ પલંગ થાય કોઈ મણિ થાય કોઈ માનેક થાય કોઈ વાજિંત્ર થાય કોઈ રથ થાય કોઈ ઘોડો થાય કોઈ હાથી થાય ત્યાં મુક્તો આવું કરે છે. ગુરુજીએ અક્ષરધામનું વર્ણન અહીંયા આગળ કથામાં કર્યું હતું ત્યારે આ વાત કરી હતી. કોઈ પાદુકા થાય ભગવાનની ચાકડી થાય થઈ પાદુકા પ્રભુતના પદ કોઈ ચાય કોઈ કછત્ર થઈ શ્યામ શિરે છવાય સર્વે સ્વતંત્ર પરતંત્ર તહાન કોઈ આનંદ મગ્ન અતિશે હરિમૂર્તિ જોઈ. ચાકડી થાય ને ત્યારે ભગવાનના ચરણ હારે આમ વળગ્યા હોય ને મુક્ત, એ મુક્ત ચાકડી રૂપે થઈ એ મહારાજના ચરણના 16 ચિહ્નો હારે વળગી અને 16 ચિહ્નો મય થઈ જાય. જ્યારે છત્ર થાય ને ત્યારે છત્ર થાય ને ત્યારે ઉપરથી કેમેરો નાખે તે ભગવાનને શિખાની પાસે અહીં શિખાની ઉપર એક તિલ છે, આ બાજુ બાજુ ઉપર 3 તિલ છે, એ ઉપરથી કેમેરો નાખીને છત્ર રૂપે થઈને ભગવાનના આખા મસ્તકના દર્શન કરીને મુક્ત આખા ભગવાનના શિખા તિલચિહ્ન રૂપ થઈ જાય. કોઈ મુક્ત ભગવાનના કુંડળ થયા હોય ને તો એ કુંડળ રૂપે થઈને ભગવાનનું આટલું આખું મુખારવિંદ છે ને મુખારવિંદ ઉપર જેટલા તિલ ચિહ્નો આદિક છે ને બધું અહીં આગળ ભગવાનને ડાબા કાનની અંદર જ્યાં આગળ બુટ્ટી પહેરે ત્યાં બાજુમાં તિલ છે, જ્યાં શ્યામ ચિહ્ન છે જમના કાનમાં એ જગ્યાએ જઈને એનું ધ્યાન એ બુટ્ટી રૂપે થઈને એટલું નજીકથી કરે એ મુક્ત એવું કરે છે. આ બધું અત્યારથી આપણે થોડી થોડી પ્રેક્ટિસ કરવી પડશે, ઝાઝું નહીં પણ થોડુંક છે ને આમ શાંતિથી બેસીને ખરેખર તમે 15-20 મિનિટ તો દિવસમાં આખા સોમથી શુક્રમાં ના કાઢો, શનિવાર તો અહીં ટાઈમ જાય પણ રવિવારે થોડાક ફ્રી પડો ને ત્યારે 15-20 મિનિટ કાઢો. હમણાં લંડનમાં શિબિર કરવી છે 4 દિવસની, કેવળ ધ્યાન ભજનની શિબિર કરવાનું છે એપ્રિલમાં અને અહીં પણ આપણે કરવી છે, કંઈક આવું લોંગ વીકેન્ડ આવતું હશે ને ત્યારે કરવી છે, કેવળ ધ્યાન ભજન બીજું કાંઈ નહીં, હાવ સાદું કરવાનું જમવાનું કોઈ બીજી મહેનત નહીં. પણ હવે આપણે સ્થિતિને બાંધવી પડશે, જો સ્થિતિને ભજન સ્મરણને કરી નહીં બાંધીએ ને તો આ સત્સંગની અંદર આપણે ચાલ્યા તો ગયા પણ પછી હવે આપણને કંઈક દેખાવું જોઈએ પરિણામ, નથી દેખાતું એ વાંક સત્સંગનો નથી આપણી આળસ અને પ્રમાદનો છે, આળસ ને પ્રમાદનો. હું ત્યાગી છું, મારા 22 વર્ષ આ ત્યાગાશ્રમમાં થયા હોય તો મારા હૃદયમાં કંઈક અનુભૂતિ તો પરમાત્માની જોઈએ ને, મને જો એની અનુભૂતિ નથી એ દોષ સત્સંગનો નથી સદગુરુનો નથી, મારી આળસ ને પ્રમાદનો છે. હું મારી આળસ ને પ્રમાદનો ત્યાગ કરું. સારંગપુરના 14માં છે, ભગવાનના ભગતને નડતું હોય એવી બે જ વસ્તુ છે, મોટામાં મોટી માયા. સારા ભગતને નડે ને એ સારંગપુરનું 14 વાંચજો, સારા ભગવાનના ભગતને નડતી માયા બે જ છે, કઈ બોલો તો? આળસ અને આળસ. કોને કહેવાય? પડ્યા છે, શું કરો છો? કાંઈ નહીં, બસ બેઠા છે. બેઠા છે, ભજન કરો, કંઈક ચર્ચા કરો, સત્સંગની વાત કરો, બસ બેઠા છે. શું કરો? આડો પડ્યો છે તો શું આડો પડીને કરશો? બસ પડ્યો છું. આને શું કહેવાય? ધ્રુવ ભગત શું કહેવાય? સવારમાં નગારું વાગે તો એ આપણે પથારીના છૂટે ને શું કહેવાય? આળસ. અને પ્રમાદ કોને કહેવાય? જે કરવાનું હોય ના થાય અને ના કરવાનું બધું થાય. ભજન માટે જાગવું છે તો ના જગાય પણ ફૂટબોલની ગેમ હોય તો જગાય, એને પ્રમાદ કહેવાય. એને શું કહેવાય? પ્રમાદ કહેવાય. મૂવી જોવાની છે તો જગાય, સિરિયલ જોવાની છે તો જગાય પણ ભગવાનનું ભજન કરવાનું છે, કથા સાંભળવાની છે તો ના જગાય, એનું નામ પ્રમાદ. ના કરવાનું થાય અને કરવાનું ના થાય એનું નામ પ્રમાદ, અને કશું જ ના થાય
એનું નામ આળસ. આ બે મોટા મોટા શત્રુ છે. સારા ગણાતા ત્યાગી ગ્રહી માટેના બે મોટા મોટા દુશ્મન મારા ને તમારા. આપણે ડુંગળી લસણ ખાવા જવાનું નથી, દારૂ ચોરી એ બધું આપણી નજીક આવવાનું નથી, કારણ કે આપણે આવે એ બધું દ્રઢ કરી દીધું હોય કે આનાથી તો આપણે દૂર જ લાખો ગાઉ દૂર હોઈએ. પણ આપણું મોટા મોટું નડતર શું છે? આળસ અને પ્રમાદ, આળસ અને પ્રમાદ. તમે ગાડીમાં અહીંથી જતા હો તો અહીં મંદિરથી એક દિવસ મંદિર આવો ને એક દિવસ મંદિરથી પાછા જાઓ, ત્યારે તો બધા ભેગા થઈને બેઠા બેઠા અહીં જે કથા કરી એનું રટણ કરતા કરતા જાઓ. પણ જેવા ગાડીમાં બેઠા શું કરવાનું છે? પેલું આપણે જમીનનું શું કરવાનું છે? પેલું શું કરવાનું છે? ઘરનું શું પેલું કરવાનું છે? કાલ કયું શાક બનાવશું? એ ગાડીમાં ચર્ચા આવે, એક દિવસ તો છોડો, એક દિવસ તો 5-6 કલાક કમ્પ્લીટલી ભગવાનને આપો કે હાલો ભાઈ આજે તમે ઘેર જાઓ અહીંથી, તો તમે વીરા સાંખણની શું કથા આવી, એ દરમિયાન શું કીધું તું, અત્યારની કથા એ ઘેર જતા જતા બધા સ્ત્રી પુરુષો બધા એકાબીજાને શેર કરો તો એ વાત કેટલી પાકી થાય. હવે એ અંગ જો તમે નજીકના, તમે આટલા ગણાવો અમારે નજીકના, હવે એટલા જો એ નહીં કરે તો બાપા નવા જોડ તો હું આશા રાખશું. નવાની તો આશા જ રાખવાની નહીં કે આની અંદર કોક સત્સંગના અંગ પડે. હું એવું નથી કે તો આપણામાં નથી, પણ હું જ્યાં છીએ ત્યાંથી શું કરવા માંગુ છું? ઉપર. કારણ કે આ તો અગાધ રસ્તો છે, કોઈ દી મનાય નહીં. આજે હું હજુ ના માની શકું કે હું પહોંચી ગયો છું. તમે ગોપાળાન સ્વામીને પૂછો તો એવું જ કે હજુ હું ચડું છું, એવું જ કે. ગુરુજીને પૂછો તો ગુરુજી એમ જ કે હું હજુ આગળ જઉં છું. અને આપણે બધા તૃપ્ત થઈ ગયા, બહારનું કઈ ખાતા નથી, કઈ ચોરી કરવા જતા નથી, ડુંગળી લસણ ખાતા નથી, હવે તો બસ હવે બધું સરસ છે, લોયાધામમાં જતા રહીએ છીએ, સેવા કરીએ છીએ, બધું કરીએ, હવે તૃપ્ત, કાંઈ બાકી નથી. આવું મને થોડું દેખાય છે, એટલે હવે મારે જગાડવા કે આવું નહીં, આવું નહીં. થોડાક ઉપર નવરા પડો, સાધુ પાસે દોડીને જાઓ, સ્વામીની વાત વાંચો, સ્વામી આ વાંચો, વચનામૃત આ વાંચો, નિષ્કુળંત કાવ્ય આ સમજાવો, એમ પ્રશ્નોત્તરી ચાલુ કરી દો. એવું તમારું પાછું અંગ હતું, નહોતું એમ નહીં, પણ થોડી ધૂળ ચડી જાય. કારણ કે ઝાટક વાળો હોય ને એ ઝાટકનું મૂકી દે બાજુ પર એટલે ધૂળ ચડે. આ જીવને તો ધૂળ ચડતા વાર કેટલી, આ માયાની ધૂળ કેટલી વર્ષે, ટન બંધી વર્ષે, એક સેકન્ડમાં ટન બંધી ધૂળ માયાની વર્ષે તે આપણી ઉપર ચડી જાય. આમ આપણે બધું કમ્પ્લીટ જ હોય પણ તોય લાગી જાય. મેં કીધું નહીં તમારે શું અમારે ખંખેરવી પડે છે? નથી ખંખેરવી પડતી ભાઈ, કેટલી ખંખેરવી પડે છે? અમારે ભેળા થઈને ઝાટકની કરવી પડે છે બધી, ત્યારે ધૂળ નીકળે, નહીં તો બધું જતું રહે, લૂંટાઈ જાય. માયા તો એટલી ખતરનાક છે, એટલી ખતરનાક છે, કોઈને છોડે એવી નથી. એટલે આજે ઘેર જતા બધાએ શું વાતો કરવાની છે? કથા વાર્તા બોલ્યા શ્રીહરિ ને વૈરા સાંખણની બે જ વાતો કરજો, જો કોઈ બીજી વાત કરી છે તો. અંગ પાડીએ એટલે થઈ જ જાય ને આવું. આ એક વખત અંગ પાડશો ને, હવે આવતા શનિવાર પાછા આવો ને ત્યારે આ જ વાતો કરતા કરતા આવવાનું, કે ગયા શનિવાર કઈ વાતો કરી હતી એ કરતા કરતા ઘેરથી આવવાનું. તમે 4-5 શનિવાર કરો તો ખરા, પછી મન કહેજો કે એનું શું પરિણામ આવે છે. આપણા હાથમાં જ છે, આપણું અમુક પરિવર્તન આપણા હાથમાં છે, પણ રહી જાય સાને કરીને? આળસ અને પ્રમાદ. કઈ પેલી વાતો જાજી કરવાની જરૂર જ નથી. કાલ સાનું શાક કરશું ભાઈ, દહ પડ્યા છે એ કરજો ને, જે કરો એ હવાર નક્કી કરજો ને, હાનું કરશું એ. પણ ધૂળને ઉખાડવી પડે. સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન, મારી મરજી વિનારે કોઈથી તરનું નવ તોડાય. ભક્તિ માતાએ જોયું ત્યાં તો 24 અવતારો ને બધા ભગવાનને હાથ જોડીને ઉભા હતા. કોઈ ભગવાનની મરજી વિના તરનું હલાવી શકતું નથી, એવું ભગવાનની મોટી સામર્થ્ય આ ભક્તિ માતાએ જોઈ. ત્યારે ભક્તિ માતાને લાગ્યું કે ઓહો, મારા ઘનશ્યામ આવડા મોટા છે, આનો વિચાર આપણે કરવો પડે. મને મળ્યા મહારાજ કેવા મોટા, બહુ મોટા. વાત એકની એક જ છે, ક્યાં અમે ક્યાં આપ, જીવન જાણો કીડી કુંજરનો, વાત એકની એક છે, પણ એને ઘૂંટો ને એટલી મીઠી થાય. આ મારો નિજ અનુભવ છે, જેટલી ઘૂંટો એટલી મીઠી થાય. અને ઘૂંટોણાને તો જૂની થઈ જાય ને ભૂલાઈ હોત જાય, એ વાત પણ એટલી નક્કી છે. પણ ઘૂંટ્યા કરો, કેવા મોટા મહારાજ, કેવા મોટા મહારાજ, કેવા મોટા મહારાજ. રાત્રે પથારીમાં સૂતાય આવા મોટા મહારાજ, આવા મોટા સદગુરુ, આવો સરસ સંતો, આવો સરસ પરિવાર, વિચાર્યા કરો. એની તાકાત બહુ છે, આવો વિચાર કરવાની તાકાત બહુ છે, બહુ જ તાકાત છે.
પણ એવો આપણે વિચાર ના કરીએ તો ભૂલાઈ જાય. પણ એ વિચાર ક્યારે થાય? અહીંથી ગાડીમાં જતા જો ઘેર જતા સુધી આ વાતો કરશો તો જ. બાકી અહીંથી ગાડીમાં બેઠા ને પોતપોતાની રીતે જો વર્તવા માંડ્યા શિક્ષાપતિની આજ્ઞા પ્રમાણે, અને માયાની વાતો જો ચાલુ કરી દીધી કલાક અહીંથી પારસીપ્યાની દૂર હોય હાર્દિક ભગત, અને ભાઈ કલાક વાતો કરી દો તમે તો પૂરું થઈ જાય, બધું પૂરું થઈ જાય, વાર ના લાગે. માટે સત્સંગની વાતોને બહુ વાગોડો, બહુ વાગોડો. પહેલા સંતો ભક્તો આ જ કરતા, એટલે બળિયા રહેતા, બહુ તાકાતવાળા રહેતા. ભગવાનને આમ તમે હજુ પેલી પૂરીબાઈની કથા બાકી છે ને, ટીંબી ગામના વીરા ભગતના બેન કુરીબાઈ, એની કથા તો સાંભળજો જ્યારે થાય ત્યારે. કેવા સમર, 3 દિવસ પહેલા કહી દે કે હું જવાની છું, ભગવાન જોડે જાય, ભગવાન આવે લઈ જાય. ભગવાન આવા બધી ઘટનાઓ ઘટતી કારણ કે એમય જ રહેતા, દિવ્ય ભાવમાં જ, ભગવાનના ભાવમાં, સદગુરુના ભાવમાં, સંતો ભક્તોના ભાવમાં આમાં જ રહેતા, અને એ રહી શકાય છે. અને સંસારનો વ્યવહાર પણ થઈ શકે છે, આપણા હાથની વાત છે, આપણે કેટલા સજાગ છે એની પર આધાર છે. એટલે આ પદ છે ત્રીજું. ઘણી બધી આમાં ઊંડી વાત છે, પણ આ તો મેં ઉપર ઉપરથી કરી છે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. કોના આગળ, કોના માટે આવ્યા છે? આપણા માટે. બસ આટલો વિચાર થાય, ભગવાન મારા માટે મને અક્ષરધામમાં લઈ જવા પૃથ્વી પર આવ્યા. આવો તો રોજ વિચાર કરીએ કમસે કમ, કે ભગવાન મને લઈ જવા પૃથ્વી પર આવ્યા છે, તો હું ના જોવાનું ના જોઉં, ના સાંભળવાનું ના સાંભળું, ના સ્પર્શ કરવાનો સ્પર્શ ના કરું, ના જવાની જગ્યાએ ના જઉં, ના જમવાનું ના જમું, ના બોલવાનું ના બોલું, કારણ કે ભગવાન મને ઠેક અક્ષરધામમાંથી અહીં લેવા માટે આવ્યા છે. અને આવા મોટા પોતાના સુખના સમુદ્ર જેવા ધામમાં લઈ જવા માગે છે, તો મારી ફરજ કેટલી છે ભગવાન સામે? મારે કેવી રીતે વર્તવું જોઈએ? મારી આંખ આવું જોવે કેમ ચાલે? મારા કાન આવું સાંભળે કેમ ચાલે? આવું પોતાની જાતને ધિક્કારતા આપવી પડે તો એ લાઈન ઉપર આવે, અને તો ભગવાનની દોરી આપણા હાથમાં પકડાય, નહીં તો ના પકડાય. મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી. મહારાજ કે આ વાત મેં કરી છે, કેવી કરી છે? સત્ય કરી છે. માટે બીજું બધું ગૌણ કરીને ભગવાનને પ્રદાન કરીએ આપણે આ પદથી. આવા મોટા મહારાજ આપણા માટે આવ્યા, આપણી ફરજ બને છે કે ભગવાનને દિલથી ભજી લઈએ. 5-25 વર્ષની જિંદગી જો ભગવાનમાં આપણે આમ થોડાક શાંત ચિત્તે જોડાયેલા હોઈશું ને, તો મૃત્યુ સમયે આમ સહજમાં તરી જઈશું, સહજમાં. સંત સહાય કરશે, પણ સહજમાં તરવા માટે આપણી વૃત્તિઓને આપણે રૂંધેલી તો થોડીક તો જોશે ને. હું એવું નથી કહેતો કે આપણે ગોપાળન સ્વામી થઈ જઈએ અને પર્વતભાઈ થઈ જઈએ, પણ આમ ઘડીક વાર, હે મહારાજ, હે પ્રભુ, હે દયાળુ, તમે મને મળ્યા, મારા મોટા ભાગ્ય, હું પામર છું, તમે બહુ મોટા છો, એવી ભગવાન હારે ક્યારેક કાલી ગેલી બાસમ સ્તુતિ તો કરીએ, ભગવાનની હારે થોડી વાર મીઠો વાર્તાલાપ તો કરીએ, એવી ટેવ તો પાડીએ. પરમાત્મા છે અને હું છું ને એ મને મળ્યા છે, એ આપણી સાથે જ છે, એવો અનુભવ તો કરીએ. એ કરીશું તો આમ આંખ મીચાતી હશે ને ત્યારે બહુ આનંદ હશે. બાકી રક્ષા તો ભગવાનને સાધુ કરવાના જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ ઓલું કેવું, ભગવાનને નસ્તર મારીને પછી હરખા કરવા પડે, હોયો લઈને આમ કાપીને બધી રીતે હરખો કરીને પછી અંદરથી તોડાવવો ને કાઢવો, એના કરતા સહજ રીતે મહારાજ લો આવ્યો તમારા રે એવું થઈ જાય. એના માટે આ યુવા અવસ્થા છે ને, એ ભગવાન ભજવા માટે આ યુવાની જેવી કોઈ વાત જ નથી. યુવાનીમાં જેટલા ભગવાન ભજશો, ધ્યાન કરશો, ભજન કરશો, જે અંગ પાડશો પડી જશે, ઉંમર થયા પછી નહીં મજા આવે. પછી એવું થશે કે હારો સમય જતો રહ્યો, સમય જતો રહ્યો, પછી બહુ ભય, પછી છે ને પછી શું થશે, પસ્તાવો બહુ થશે, ટાઈમ જતો રહ્યો. એના કરતા આજે આપણે સજાગ બનીને મંડી પડીએ, આ જુવાનીનો ઊંઘ કેટલી જોવે આપણે, 5-6 કલાકની ઊંઘ મળી જાય બરાબર, અને અને એટલું આપી દઈએ, થોડું ખાવાનું આપી દઈએ, અને બાકીનું આપણું જે વ્યવહારનું કામ, છોકરા જોડે હાય હેલો ભણાવવાનું જે કંઈ કરો કરો, પણ 1/2 કલાક, 15 મિનિટ કમસે કમ આમ એકાંતમાં બેહીને કે આ દુનિયામાં કાંઈ નથી, ભગવાનને આ સંતો ના મુક્તો ભેગા રહીને અક્ષરધામમાં જવું છે, એવો કંઈક વિચાર, કંઈક શાસ્ત્રનું વાંચન, કંઈક ચરિત્રનું વાંચન. જુવાનીઓ કથા ના સાંભળે ને, સારું, એની જુવાની ક્યારે ક્યાં વેડ થઈ જશે ખબર નથી. અને તમે પોતપોતાના અંતરમાં તપાસજો, તમને પોતાને ખબર પડશે કે અમુક વર્ષ પહેલા અંતર આવું વર્તતું હતું, 6 મહિનાથી કથા ના સાંભળે સારું અંતર આવું વર્તે છે. પોતપોતે અંતરમાં તપાસ કરશો ખબર પડશે, અને પાછા સાંભળવા માંડો અને 2 મહિના પછી મને કહેજો, 2 મહિના પછી એ પાછી ડોઝ લેવા માંડો, 2 મહિના પછી પાછો તમને થશે કંઈક ફેર પડી ગયો. શું ફેર પડ્યો? સેવા એની, એ મંદિર એનું, એ મહારાજ એના, એ આપણી નિષ્ઠા એની, એ
ફેર કથાવાર્તાનો પડી જશે. માટે કથાવાર્તા બધાય ભક્તો સાંભળજો, અને રેગ્યુલર એમાં ગાફલ ના રહેતા. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ આત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ્ ભજે ઘનશ્યામ મહારાજ.